છે આખું સેના ઉપર બેઝ છે. એનું પાયો શું છે? પૂર્વધારણા, કે જેની કોઈ સાબિતી નથી હોતી, એના જે સૂત્રો છે એ સાબિત નથી કરેલા હોતા. પૂર્વધારણા એટલે કે ધારી લીધેલી વસ્તુ, કે જો આમ હોય તો આવું થાય, અને જો આપણે જે ધારેલું છે એ ધારણા પ્રમાણે આપણે આગળ જઈએ અને આપણને જે રિઝલ્ટ મળવું જોઈએ, જો ધારણા સાચી હોય તો જે રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ મળે, એનો મતલબ કે આપણી જે ધારણા છે, આપણે જે ધારેલું છે એ સાચું છે. અને જો એવું રિઝલ્ટ ના મળે તો આપણી ધારણા ખોટી છે, તો એના પછી પોસ્ચ્યુલેટ ના કહેવાય. પોસ્ચ્યુલેટ કોને કહેવાય? કે એવી ધારણા કે જે સાચી હોય. તો ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એને વેવ મિકેનિક્સ પણ કહેવાય છે. તો આ જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એને વેવ મિકેનિક્સ કેમ કહેવાય છે? તો આની અંદર આપણે જે પાર્ટિકલ છે એને વેવ તરીકે કન્સિડર કરવાનું છે. એક આ સાચો આન્સર મળ્યો છે. ડીપ્રોએ કીધું હતું કે પાર્ટિકલ અને વેવ એકબીજા સાથે એસોસિએટેડ હોય, એટલે કે વેવ પાર્ટિકલ નેચર હોય છે. ક્યારેક ક્યારેક એ વેવ તરીકે બિહેવ કરે, ક્યારેક ક્યારેક પાર્ટિકલ તરીકે બિહેવ કરે છે. અલગ અલગ ફિનોમિના માટે એ અલગ અલગ રીતે બિહેવ કરે છે. ધારો કે કોઈ ફિનોમિના હોય તેના માટે વેવ તરીકે બિહેવ કરે, કોઈ બીજી માટે પાર્ટિકલ તરીકે બિહેવ કરે. મતલબ કે એ પૂરેપૂરા પાર્ટિકલ પણ નથી, સૂક્ષ્મ જે કણ હોય છે પૂરેપૂરો પાર્ટિકલ પણ નથી હોતો અને પૂરેપૂરું વેવ પણ નથી હોતું. આપણે ડિટેક્ટ કરીએ, એના ઉપર કોઈ એક્સપેરિમેન્ટ કરીએ, તે વખતે એમાંનો કોઈ એક નેચર આપણને જોવા મળે. બાકી જ્યારે આપણે કોઈ એને ડિટેક્ટ ના કરતા હોય, એના ઉપર કોઈ એક્સપેરિમેન્ટ ના કરતા હોય, તો નેચરની અંદર એ બંને સ્વરૂપે એક સાથે અસ્તિત્વ ધરાવતું હોય છે, વેવ પણ હોય અને પાર્ટિકલ પણ હોય. એટલે એને કહેવાય છે વેવ પાર્ટિકલ ડ્યુઆલિટી. તો બંને અવસ્થા સાથે હોય, તેથી આ જે મિકેનિક્સ છે એને કહેવાય છે વેવ મિકેનિક્સ પણ કહેવાય છે, તરંગ યંત્રશાસ્ત્ર પણ કહેવાય છે. તો આપણે એની પૂર્વધારણાઓ જે છે એ જોઈશું. પૂર્વધારણાની કોઈ સાબિતી નથી હોતી માટે જે સૂત્રો છે એ આપણે ડાયરેક્ટ આપણે લખી દઈશું, કારણ કે એ સૂત્રો તારવેલા નથી હોતા, એ ડાયરેક્ટ પૂર્વધારણા તરીકે લઈ લીધેલા હોય છે. તો એમાંનો જે પૂર્વધારણા પહેલી છે એને અધિતર્ક કહેવાય છે, પોસ્ચ્યુલેટ કહેવાય છે. એ છે સ્થિતિ વિધેય, એટલે કે વેવ ફંક્શન ઓર સ્ટેટ ફંક્શન. તો ક્વોન્ટમ મિકેનિક્સ જે છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની પ્રણાલીની અવસ્થાને સંપૂર્ણ રીતે તરંગ વિધેય, બરાબર છે. તરંગ વિધેય એટલે કે વેવ ફંક્શન. કોઈ પણ પ્રણાલી હોય તો આપણે એને વેવ ફંક્શન તરીકે દર્શાવવાનું હોય છે, કારણ કે પાર્ટિકલ વેવ તરીકે હોય છે, માટે એની સાથે વેવ એસોસિએટેડ હોય છે કોઈ પણ પાર્ટિકલ સાથે. એટલે આપણે એ જે પ્રણાલી છે એની અવસ્થાને સંપૂર્ણ રીતે તરંગ વિધેયથી બતાવવાનું છે. અને એ તરંગ વિધેય કયું છે? સાય આર ટી, જ્યાં આર બરાબર એક્સ વાય ઝેડ પણ લખી શકો, પણ તમે એક્સ વાય ઝેડ લખો તો આખું આ જે સિમ્બોલ છે આખો ઘણો બધો મોટો થઈ જાય, એટલે એક્સ વાય ઝેડની જગ્યાએ આર લીધેલો છે. તો આર એટલે કે ડાયમેન્શન અને ટી એટલે ટાઈમ. તો અમુક વખત ફક્ત સાય આર લખેલું હોય, અમુક વખત સાય આર ટી લખેલું હોય. જો ફક્ત સાય આર લખેલું હોય તો એને કહેવાય છે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ વેવ ફંક્શન, ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ તરંગ વિધેય એને કહેવાય છે. અને સાય આર ટી હોય તો ટાઈમ ડિપેન્ડન્ટ કહેવાય છે, કારણ કે ટાઈમ આપણે લીધો છે, ટાઈમ ઉપર ડિપેન્ડ છે. જો ચલ તરીકે ટાઈમ ના હોય, અહીં એ જ કીધું છે, જો ટાઈમ ના હોય તો તેને કહેવાય સમયથી સ્વતંત્ર, એટલે કે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ, એને સાય આર વડે દર્શાવાય છે. ત્યારબાદ લખ્યું છે કે આ જે તરંગ વિધેય છે એ સતત હોવું જોઈએ, એક મૂલ્ય સિંગલ વેલ્યુડ હોવું જોઈએ, એની એક જ વેલ્યુ હોવી જોઈએ, બરાબર છે, અને ચોક્કસ હોવું જોઈએ. તો એ આપણે જોવાનું છે કે એનો મિનિંગ શું થાય. તો ફર્સ્ટ આપણે લઈએ જે તરંગ વિધેય છે એ કેવું હોવું જોઈએ, સતત હોવું જોઈએ, સિંગલ વેલ્યુડ હોવું જોઈએ. તો ધારો કે આપણે એક ગ્રાફ લઈએ, તો આ રીતનો ગ્રાફ છે, જ્યાં એક્સ અક્ષ ઉપર આપણે લઈએ આર અને વાય અક્ષ ઉપર આપણે એનું વેવ ફંક્શન લેવાનું છે સાય આર. તો એનું જે ગ્રાફ છે આ રીતનો હોવો જોઈએ કે આરની વેલ્યુ માટે તમને સાય આરની કઈ વેલ્યુ મળે, તો અલગ અલગ આરની વેલ્યુ માટે સાય આરની વેલ્યુ તમારે લેતા જવાનું છે. તો એ જે ગ્રાફ છે કંઈક આવો હોય. તો ફર્સ્ટ કીધું છે કે આ જે વેવ ફંક્શન છે એ કેવું હોવું જોઈએ, સતત હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ.
હવે સતત ના હોય તો એ વેવ ફંક્શન કેવું હોય એ જોઈએ. ધારો કે અહીંથી એક બ્રેક હોય આ રીતનો, તો હવે તમે જોઈ શકો છો આ જે વેવ ફંક્શન છે એ સતત નથી, કન્ટિન્યુ નથી, વચ્ચે બ્રેક આવી જાય છે. તો આવું જે વેવ ફંક્શન છે એને આપણે વેવ ફંક્શન તરીકે ના લઈ શકીએ, કારણ કે એ કન્ટિન્યુઅસ નથી. બરાબર છે, અહીં વચ્ચે બ્રેક આવી ગયેલો છે. તો કન્ટિન્યુઅસ મતલબ કે ક્યાંય પણ બ્રેક ના આવવો જોઈએ, દરેક આર માટે સાઈ આરની વેલ્યુ મળવી જોઈએ. ત્યારબાદ આ જે વેવ ફંક્શન છે કેવું હોવું જોઈએ, સિંગલ વેલ્યુડ હોવું જોઈએ, એટલે કે એક જ મૂલ્ય હોવું જોઈએ. તો એ પણ આપણે જોઈ લઈએ કે સિંગલ વેલ્યુડનો મતલબ શું થાય. તો અહીં પણ આપણે એક્સ અક્ષ ઉપર લઈશું આર, અને વાય ઉપર લઈશું આપણે સાઈ આર. તો અહીં આ રીતના બે ગ્રાફ દોરું છું જેથી તમને ખબર પડી જશે કે સિંગલ વેલ્યુડ કોને કહેવાય. તો ફરીથી આપણે એક્સ ઉપર આર લઈશું, વાય ઉપર લઈશું સાઈ આર. તો એક ગ્રાફ દોરું છું આ રીતનો, અને બીજો ગ્રાફ છે વેવ ફંક્શનનો આ રીતનો. તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ જે ગ્રાફ છે એની અંદર તમે આરની કોઈ પણ એક વેલ્યુ લો તો એને રિલેટેડ સાઈ આરની ફક્ત એક જ વેલ્યુ મળશે. ગમે ત્યાંથી તમે આરની વેલ્યુથી ગ્રાફ ઉપર લાઈન દોરશો તો એને રિલેટેડ સાઈ આરની ફક્ત એક જ વેલ્યુ મળશે. બરાબર છે, તો આરની એક વેલ્યુ માટે સાઈ આરની એક વેલ્યુ હોવી જોઈએ. આ જે ગ્રાફ છે બીજો ગ્રાફ છે એમાં આપણે જોઈએ તો અહીં આપણે જોઈશું કે આરની એક વેલ્યુ માટે સાઈ આરની એક જ વેલ્યુ મળે છે. અહીં પણ આરની એક વેલ્યુ માટે સાઈ આરની એક જ વેલ્યુ મળે છે, પણ જ્યારે તમે અહીં જોશો તો આરની એક વેલ્યુ માટે ગ્રાફને ક્યાં ક્યાં ટચ થાય છે, એક આટલે ટચ થાય છે. તો આપણને ફર્સ્ટ વેલ્યુ મળી, તો આરની એક વેલ્યુ માટે સાઈ આરની એક વેલ્યુ મળી, ત્યાર પછી આ બીજી વેલ્યુ મળી, ત્યાર પછી આપણને ત્રીજી વેલ્યુ મળી. એટલે કે આરની એક વેલ્યુ માટે સાઈ આરની ત્રણ વેલ્યુ મળે છે. તેથી આ જે વેવ ફંક્શન છે એ સિંગલ વેલ્યુડ નથી. જ્યારે આ જે વેવ ફંક્શન છે એ કેવું છે, સિંગલ વેલ્યુડ છે. રાઈટ, તો આનો મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણું જે વેવ ફંક્શન હોવું જોઈએ કોઈ પણ પાર્ટિકલનું એ કેવું હોવું જોઈએ, સતત હોવું જોઈએ, એટલે કે કન્ટિન્યુઅસ હોવું જોઈએ, વચ્ચે ક્યાંય પણ બ્રેક ના હોવો જોઈએ. પ્લસ એ કેવું હોવું જોઈએ, એક મૂલ્ય હોવું જોઈએ, મતલબ કે આરની એક વેલ્યુ માટે સાઈ આરની એક જ વેલ્યુ મળવી જોઈએ, એને કહેવાય સિંગલ વેલ્યુડ. આ જે સાઈ છે વેવ ફંક્શન છે જો તમે એનો સ્ક્વેર કરશો તો આપણને શું મળશે કે કણ મળી આવવાની સંભાવના, એટલે એને કહેવાય છે પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ પાર્ટિકલ, અથવા એને કહેવાય છે પ્રોબેબિલિટી ડેન્સિટી. ઓકે, તો કોઈ પણ પાર્ટિકલનું જે વેવ ફંક્શન હોય છે, દાખલા તરીકે આપણે લઈએ સાઈ આર ટી, ટાઈમ હોય એટલે ટાઈમ ડિપેન્ડન્ટ વેવ ફંક્શન કહેવાશે. જો એને માનાંકમાં લો અને સ્ક્વેર કરો તો મોડ ઓફ સાઈ સ્ક્વેર કહેવાય આને. તો એ શું બસ બતાવે છે, એ આપણને કઈ વેલ્યુ આપશે, પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ પાર્ટિકલ. તમને ખ્યાલ જ હશે હાઇઝનબર્ગનો અનસર્ટેનિટીનો પ્રિન્સિપલ. એ આપણે જોયું હતું કે પાર્ટિકલ કોઈ પણ હોય, સૂક્ષ્મ પાર્ટિકલ, એનું ચોક્કસ સ્થાન
અને ચોક્કસ વેગમાન ક્યારેય પણ શોધી શકાતું નથી. હંમેશા એ એરર આવશે જ એમાં. ઇન્ટુ ડેલ્ટા પી એટલે કે એના સ્થાનમાં આવતી એરર, ઇન્ટુ એના વેગમાનમાં આવતી એરર, ગ્રેટર ઓર ઇક્વલ ટુ એચ અપન 4π, અથવા તમે આમ પણ લખી શકો એચ કટ અપન 2, રાઈટ? તો આ એમણે કીધું હતું કે આ તમે કોઈ પણ સૂક્ષ્મકણનું પોઝિશન અને મોમેન્ટમ એટલે કે વેગમાન માપવા જશો તો એ એરર આટલી તો આવશે જ, ઓછામાં ઓછી એચ કટ અપન 2 અથવા એચ અપન 4π જેટલી એરર ઓછામાં ઓછી આવશે જ, એનાથી ઓછી એરર પોસિબલ નથી. માટે કે આપણે કોઈપણ કણનું સ્થાન ચોક્કસપણે કહી શકતા નથી. એટલે આપણે શું લખ્યું છે અહીં? પ્રોબેબિલિટી, શક્યતા, કે જે કણ છે, જે કણનું આ વેવ ફંક્શન છે, બરાબર છે, જે કણ આપણે જેનું આપણે પોઝિશન માપવાની છે, એનું સ્થાન કયું છે, એ ક્યાં હશે પાર્ટિકલ, એ આપણે શોધવું છે. તો એનું આ જે વેવ ફંક્શન છે એના માનાંકનો સ્ક્વેર કરો અને જે આપણને વેલ્યુ મળશે એ શું બતાવશે? પ્રોબેબિલિટી એટલે કે શક્યતા. કઈ શક્યતા? ફાઇન્ડિંગ ધ પાર્ટિકલ, કે આપણો જે કણ છે એ મળી આવવાની શક્યતા કેટલી છે, બરાબર છે? તો એ કહેવાય છે પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ પાર્ટિકલ. અને શોધવા માટે તમારે એનું વેવ ફંક્શન છે એનો માનાંકનો સ્ક્વેર કરવો પડશે, અથવા એને એમ પણ કહેવાય છે પ્રોબેબિલિટી ડેન્સિટી. રાઈટ? તો ક્યાં તો તમે એમ કહી શકો પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ પાર્ટિકલ, કે કણ મળ્યાની સંભાવના તમારે શોધવી છે, તો તમે આ રીતે એનો જે વેવ ફંક્શન છે એના માનાંકનો સ્ક્વેર કરો. અને બીજું પણ એનું નામ છે પ્રોબેબિલિટી ડેન્સિટી, પણ તમે કહી શકો. ડેન્સિટી એટલે કે ઘનતા. ત્યારબાદ જો તમારે આ રીતે ના દર્શાવ હોય તો અમુક બુકમાં આ રીતે પણ આપેલું હોય છે, એને એક્સપાન્ડ કરીએ આપણે. જનરલી આ રીતે લખી શકો તમે સાઈ સ્ટાર આર ટી ઇન્ટુ સાઈ આર ટી ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ, રાઈટ? તો આ જે આખું આપેલું છે સાઈ આર ટી માનાંકમાં એનો સ્ક્વેર કરેલો છે, રાઈટ? અથવા કોઈ જગ્યાએ આ પણ આપેલું હોય સાઈ આર સાઈ સ્ટાર આઈ ટી ઇન્ટુ સાઈ આર ટી ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ, અથવા સાઈ સ્ટાર આર ટી ઇન્ટુ સાઈ આર ટી ઇન્ટુ ડીવી, જ્યાં ડીવી બરાબર શું છે? ડીએક્સ ડીવાય ડીઝેડ. તો આ શું બતાવે છે? આ વોલ્યુમ બતાવે છે, કેટલા વોલ્યુમમાં પાર્ટિકલ મળી આવશે એનું આ જે વોલ્યુમ છે એ આપણે અહીં લખ્યું છે. અથવા સિમ્પલી તમે ડીવી તરીકે પણ એને લખી શકો છો, ડીએક્સ ડીવાય ડીઝેડ બરાબર ડીવી. તો આને કહેવાય છે વોલ્યુમ એલિમેન્ટ, કે આટલા વોલ્યુમની અંદર પાર્ટિકલ મળી આવવાની સંભાવના હશે. તો હવે તમને એમ થતું હશે કે સાઈ સ્ટાર એટલે શું? સાઈ આર ટી તો સમજ્યા કે એ વેવ ફંક્શન છે, તો સાઈ સ્ટાર શું છે? તો સાઈ સ્ટાર, તો સાઈ સ્ટારને શું કહેવાય? કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ. તો સાઈ સ્ટાર શું છે? કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ઓફ સાઈ, જે કણનું વેવ ફંક્શન છે એનું શું છે? કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ. હવે પાછું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ એટલે શું? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કેવો હોય. તો ધારો કે સાઈ બરાબર એ પ્લસ આઈ બી છે, આઈ બરાબર ઇમેજિનરી નંબર આયોટા, તો એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કેવો હોઈ શકે? સાઈ સ્ટાર બરાબર શું હોઈ શકે? એ માઇનસ આઈ બી, રાઈટ? તો આ રીતે સાઈનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ હોઈ શકે.
ત્યાર બાદ તમારે કયાથી કયા અંતર સુધી તમારે એ જે પાર્ટિકલ છે મળવાની સંભાવના શોધી હોય તો તમે ઇન્ટિગ્રેશન પણ લઈ શકો. આ રીતે માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી સાય સ્ટાર સાય ઇન્ટુ વોલ્યુમ એલિમેન્ટ ડીવી, અથવા તમે આમ પણ લખી શકો માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી સાય માનાંકમાં સાય સ્ક્વેર ડીવી, બરાબર છે. અને આ જે વેલ્યુ છે પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ આ પાર્ટિકલ અથવા તો પ્રોબેબિલિટી ડેન્સિટી, એનો મેક્સિમમ આન્સર કેટલો આવતો હોય? વન. તો વન એટલે કે પાર્ટિકલ મળી આવવાની પૂરેપૂરી સંભાવના, મેક્સિમમ એનો આન્સર હોય વન, રાઈટ. તો આ છે પહેલો પોસ્ચ્યુલેટ, પહેલી પૂર્વધારણા. ત્યાર પછી આપણે સેકન્ડ પોસ્ચ્યુલેટ લઈએ, બીજી પૂર્વધારણા. તો પહેલાં તો આપણે જે લખેલું છે એ વાંચીએ કે પ્રણાલીના દરેક અવલોકનીય ભૌતિક ગુણધર્મને અનુરૂપ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કારક હોય છે. એટલે કે જે પણ ભૌતિક ગુણધર્મ હોય તમારે શોધવાનો હોય પ્રણાલી, પ્રણાલી મતલબ કે પાર્ટિકલ જે વોલ્યુમમાં હોય, જેટલા પોર્શનમાં હોય, જેટલા ભાગમાં હોય, બરાબર છે, તો એની પ્રણાલી કહેવાય. કારણ કે પાર્ટિકલનું એક્ઝેક્ટ સ્થાન આપણે પોઝિશન એની માપ કહી શકતા નથી, માટે આપણે અમુક એરિયા લેવો પડે, એની પ્રણાલી થઈ ગઈ. તો પ્રણાલીના દરેક અવલોકનીય ભૌતિક ગુણધર્મને અનુરૂપ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કારક હોય છે. કારક એટલે કે ઓપરેટર, જેના વડે પ્રણાલીના ભૌતિક ગુણધર્મો વિશેની માહિતી તારવી શકાય. કારક એટલે એવું ગણતીય ચિહ્ન કે જે એક વિધેયને બીજા વિધેયમાં રૂપાંતર કરી શકે. કણ માટે ભૌતિક રાશિઓ જેમ કે સ્થાન, વેગમાન, તો આ બધું આપણે શોધી શકીએ. પાર્ટિકલનું સ્થાન, પણ સ્થાન કેવું? એપ્રોક્સિમેટલી, એક્ઝેક્ટ એનું સ્થાન આપણે શોધી શકતા નથી, એટલે જ આપણે કહીએ છીએ કણ મળી આવવાની સંભાવના. ત્યાર પછી વેગમાન, એ પણ આપણે એક્ઝેક્ટ શોધી શકતા નથી, બરાબર છે. એ સૂત્ર પણ આપણે જોઈ ગયા અત્યારે જ કે આટલી એરર તો ઓછામાં ઓછી હોય છે સ્થાન અને વેગમાનના ગુણાકારમાં. ત્યાર પછી ગતિશક્તિ એટલે કે કાઇનેટિક એનર્જી, સ્થિતિ શક્તિ એને કહે છે પોટેન્શિયલ એનર્જી, અને કુલ શક્તિ એટલે કે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી એને કહેવાય છે કુલ શક્તિ, ટોટલ એનર્જી વગેરે. આ બધું આપણે પાર્ટિકલનું શોધવું હોય, ભૌતિક ગુણધર્મ આ બધા શોધવા હોય આપણે, તો દરેક ભૌતિક ગુણધર્મને અનુરૂપ શું હોય છે? ઓપરેટર હોય છે, કારક હોય છે, રાઈટ. તો હવે એક્ઝેક્ટલી કારક એટલે શું, ઓપરેટર એટલે શું, તો એ થોડું આપણે ડિસ્કસ કરી લઈએ કે તમારે એક્ઝેક્ટલી સમજવું હોય કે ઓપરેટર એ શું કામ કરે. તો ઓપરેટર એ શેના ઉપર ઓપરેટ કરશે? એ પાર્ટિકલના વેવ ફંક્શન ઉપર ઓપરેટ કરશે. પાર્ટિકલનું વેવ ફંક્શન શું છે? કે પાર્ટિકલનું વેવ ફંક્શન એટલે પાર્ટિકલની બધી જ માહિતી એની અંદર હોય, વેવ ફંક્શનની અંદર, પણ આપણે એમાંથી કોઈ માહિતી મેળવવી છે, તો આપણે જે વેવ ફંક્શન છે એના ઉપર ઓપરેટર લગાવવો પડશે. ઓપરેટર વેવ ફંક્શન ઉપર ઓપરેટ કરશે અને આપણને એની માહિતી મળશે. ધારો કે આપણે સ્થાન જોઈતું હોય તો સ્થાનનો ઓપરેટર વેવ ફંક્શન ઉપર આપણે લગાવવો પડે, અને ત્યાં પછી એનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને એનું સ્થાન મળશે. એ જ પ્રમાણે વેગમાન હોય તો, તમારે વેગમાન જોઈતું હોય તો જે પાર્ટિકલનું વેગમાન જોઈતું હોય એનું જે વેવ ફંક્શન હોય છે એના ઉપર વેગમાનનો જે ઓપરેટર છે એ તમે ઓપરેટર લગાવો, તો એ પ્રમાણે તમને એની વેલ્યુ મળશે. તો અહીં તમને ઘણા બધા ઓપરેટર આપેલા છે. તો ફર્સ્ટ ઓપરેટર છે સ્થાન, એનો સિમ્બોલ છે એક્સ અને કારક પણ સેમ છે એક્સ. સેકન્ડ છે વેગમાન, સિમ્બોલ છે પી એક્સ અને એનો કારક છે એચ કટ બાય આઈ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ. તો અહીં એક્સ લખેલું છે મતલબ કે એક્સ અક્ષ ઉપરનું વેગમાન. જો તમારે વાય અક્ષ ઉપરનું વેગમાન જોઈતું હોય તો પી વાય થઈ જશે, અને એ જ પ્રમાણે એચ કટ ડિવાઈડ બાય આઈ ઇન્ટુ ડેલ બાય ડેલ વાય થઈ જશે. ત્યાર પછી ગતિશક્તિ એટલે કે કાઇનેટિક એનર્જી, એનો સિમ્બોલ અહીં ટી આપેલો છે. તો એનું જે કારક છે, ઓપરેટર છે, એ કયો છે? માઇનસ એચ કટ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ એમ.
इंटू डेल्टा स्क्वेर स्थिति शक्ति पोटेंशियल एनर्जी सीम्बॉल छे वी अने नो कारक छे वी कैप तो घनी जगह ने वी कैप पण कहे छे अथवा वी हेड पण कहे छे। तो ऑपरेटर में अहीं कोई जगह आवी कैप नहीं लखी हेड नहीं लख्यो पण मोटे भागे ज्यारे ऑपरेटर होय तो एनो एक सीम्बॉल होय छे के एनो जे पण सीम्बॉल होय एना उपर आ रीतनो ऊंधो उल्टो वी आकारनो होय छे एने कहेवाय छे हेड अथवा तो कैप। त्यार पछी त्रीजो अधितर्क छे आइगन किंमत समीकरण अथवा तो आइगन वेल्यू इक्वेशन। तो कया इक्वेशन ने आइगन वेल्यू इक्वेशन कहेवाय ए हवे आपणे जोवानुं छे। तो जो कोई फंक्शन एटले के वेव फंक्शन उपर ऑपरेटर लगाववामां आवे ऑपरेटर कोई पण होई शके बराबर छे जो कोई वेव फंक्शन ऊपर ऑपरेटर लगाववामां आवे तो आपणे शुं मळशे एनो आंसर। तो आंसर में जे वेव फंक्शन हतुं ए ज पाछुं मळशे ओरिजिनल जे वेव फंक्शन हतुं ए ज आपणे पाछुं मळशे पण एनी साथे एक रियल नंबर जोवा मळशे रियल वेल्यू मळशे आपणने बराबर छे। तो ए रीतनुं जो वेव फंक्शन होय आखुं इक्वेशन होय तो एने कहेवाय छे आइगन वेल्यू इक्वेशन। आपणे एक एक्जाम्पल लईए दाखला तरीके आपणे लईए वाय इक्वल टू ई रेस टू प्लस सेवन एक्स ई रेस टू प्लस सेवन एक्स अने आपणे ऑपरेटर तरीके लईए डी बाय डी एक्स। तो ऑपरेटर छे डी बाय डी एक्स। तो हवे आ जे ऑपरेटर छे ए आ जे फंक्शन छे एना ऊपर आपणे लगावीशुं तो आपणे शुं मळशे डी वाय बाय डी एक्स इक्वल टू शुं मळशे आपणने बीजी साइडे पण ऑपरेटर लगाववो पड़े तो आनो जे आंसर छे डी बाय डी एक्स ई रेस टू प्लस सेवन एक्स एटले शुं थाय सेवन एक्स आगळ आवशे पण एक्स तो केवो छे डी एक्स बाय डी एक्स थई जशे एटले वन थई जशे एटले आपणे लखता नथी तो आपणने शुं मळशे सेवन इंटू ई होय एटले एना ऊपर तमे कोई पण डेरिवेशन करशो तो ई आपणने पाछुं मळे छे तो ई रेस टू प्लस सेवन एक्स राइट। आ फक्त उदाहरण छे ए समझ एम ना मानी लेता कि आ वेव फंक्शन छे बराबर छे तो आ एक मैथमेटिकल एक्सप्रेशन छे उदाहरण तरीके तमने समझ पड़े एटला माटे आप्युं छे। तो आ पार्टिकल नुं वेव फंक्शन नथी अहीं पण तमने खबर पड़े कि आइगन वेल्यू इक्वेशन केवुं होय। तो ओरिजिनल शुं हतुं फंक्शन वाय हतुं वाय बराबर शुं हतुं ई रेस टू प्लस सेवन एक्स अने एना उपर आपणे शुं कर्युं ऑपरेटर ऑपरेट कर्यो ऑपरेटर लगाव्यो तो आपणने जवाब शुं मळ्यो सेवन इंटू ई रेस टू प्लस सेवन एक्स એટલે જે વેવ ફંક્શન હતું બરાબર છે જે ફંક્શન હતું આપણું ઈ રેસ ટુ પ્લસ સેવન એક્સ એ તો આપણને પાછું જ મળી ગયું પ્લસ આપણને શું મળ્યું સેવન એટલે કે રિયલ નંબર રિયલ વેલ્યુ મળી। તો આ જે રિયલ વેલ્યુ છે એને કહેવાય છે આઈગન વેલ્યુ। અને જે ફંક્શન હોય ઈ રેસ ટુ પ્લસ સેવન એક્સ હતું આપણે ઓપરેટર ઓપરેટ કર્યો અને આપણને એ જ પાછું ફંક્શન મળ્યું પણ સાથે એક રિયલ નંબર મળ્યો તો એ જે ફંક્શન હતું સોરી આ જે ફંક્શન હતું એને કહેવાય છે આઈગન ફંક્શન। રાઈટ તો હવે આપણે ઓપરેટર वेव फंक्शन ऊपर आपणे ऑपरेट करीने एनुं एक्जाम्पल जोईए तो ऑपरेटर लईए आपणे ए कैप अथवा ए हेड पण तमे कही शको। तो मोटे भागे ऑपरेटर ऊपर आ रीतनो सीम्बॉल होय तो सीम्बॉल जो एटले तमने ख्याल आवी जाय कि आ ऑपरेटर छे वेव फंक्शन साई छे
तो साई वेव फंक्शन है एना पर ऑपरेटर ए आपणे ऑपरेट कर्यो छे अने आपणे शुं मळशे तो ए जे वेव फंक्शन छे पाछुं मळे छे साई अने एनी साथे एक रियल नंबर छे रियल वेल्यू छे ए बराबर छे। तो आ रीतनुं आखुं जे समीकरण छे इक्वेशन छे के जेमां वेव फंक्शन ऊपर ऑपरेटर आपणे ऑपरेट करीए तो वेव फंक्शन पाछुं मळे પણ સાથે એક રિયલ નંબર હોય તો એ વેવ ફંક્શન છે એને કહેવાય છે આઈગન ફંક્શન। જે વેલ્યુ મળે છે આપણને રિયલ વેલ્યુ એને કહેવાય છે આઈગન વેલ્યુ અને આખું જે ઇક્વેશન છે એને કહેવાય છે આઈગન વેલ્યુ ઇક્વેશન। રાઈટ, અને આની અંદર જે ઓપરેટર હોય છે એને કહેવાય છે આ રીતનું જે ઇક્વેશન હોય આઈગન વેલ્યુ ઇક્વેશન એમાંનો જે ઓપરેટર હોય એ કેવો હોવો જોઈએ હાર્મિશિયન। હાર્મિશિયન ઓપરેટર એટલે કે એ કેવો ઓપરેટર હોય તો એ ઇક્વલ ટુ એ સ્ટાર થાય, મતલબ કે આ જે ઓપરેટર છે એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ પણ એ પોતે જ હોય, બંને અલગ ના હોય। આગળ આપણે જોઈ ગયા કે એ પ્લસ આઈ બી સાઈ ઇક્વલ ટુ અને સાઈ સ્ટાર ઇક્વલ ટુ એ માઇનસ આઈ બી, આ બંને કેવું છે અલગ અલગ છે। જે વેવ ફંક્શન છે એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ અલગ છે, પણ આ જે હર્મિશિયન ઓપરેટર કેવો હોય એ ઓપરેટર અને એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ એ બંને કેવા હોય સેમ હોય, સેમ વેલ્યુ હોય, તો એને કહેવાય હર્મિશિયન ઓપરેટર। તો આ હતો ત્રીજો અધિતર્ક। તો અહીં એ જ બતાવ્યું છે કે એ કેપ અથવા એ હેડ સાઈ ઇક્વલ ટુ એ સાઈ બરાબર છે, તો સાઈ ઉપર આપણે ઓપરેટર ઓપરેટ કર્યો આપણને એ પાછું મળી ગયું એ ફંક્શન સાથે એક રિયલ વેલ્યુ મળી, તો આને કહેવાય આઈગન વેલ્યુ ઇક્વેશન। સાઈ ને આઈગન ફંક્શન કહેવાય, એને આઈગન વેલ્યુ કહેવાય। ઉદાહરણ તરીકે તમને આપ્યું છે વેગમાન પીએક્સ માટે કારક સમીકરણ નીચે મુજબ લખી શકાય, તો સાઈ એક્સ છે ફંક્શન તરીકે, વેવ ફંક્શન કયું છે સાઈ એક્સ છે, એના ઉપર ઓપરેટર કયો ઓપરેટ કરવાનો છે પી એક્સ, તો પી એક્સ એટલે વેગમાનનો ઓપરેટર, અને વેગમાનનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા છે એ ઓપરેટર એટલે પી એક્સ બરાબર એચ કટ બાય આઈ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ। આ જે થઈ જશે એચ કટ ડિવાઈડ બાય આઈ, તો એનું ડેરિવેશન નહીં થાય કારણ કે એ કેવા છે કોન્સ્ટન્ટ હોય છે, ઇન્ટુ ડેલ સાઈ એક્સ બાય ડેલ એક્સ બરાબર, તમે એમ પણ કહી શકો પી એક્સ ઇન્ટુ સાઈ એક્સ। તો અહીં તમે જોઈ શકો છો વેવ ફંક્શન સાઈ એક્સ હતું, એના ઉપર ઓપરેટર આપણે લગાવ્યો પી એક્સ, તો આપણને શું મળ્યું વેવ ફંક્શન ફરીથી મળ્યું સાઈ એક્સ, અને ઇન્ટુ એની સાથે ગુણાકારમાં કોણ છે પી એક્સ જે રિયલ નંબર છે। તો આ જે આખું ઇક્વેશન છે એને કહેવાય છે આઈગન વેલ્યુ ઇક્વેશન, સાઈ એક્સને કહેવાય છે આઈગન ફંક્શન અને પી એક્સને કહેવાય છે આઈગન વેલ્યુ। હવે તમને અહીં આપેલું છે આ સામાન્ય વિકલિત સમીકરણ છે જેનો ઉકેલ સહેલાઈથી નીચે મુજબ મેળવી શકાય છે, પણ તમારો ઉકેલ મેળવવો હોય તો ઘણા બધા મેથેમેટિકલ સ્ટેપ આવશે, તમને અહીં ડાયરેક્ટ આપી દીધેલું છે, યાદ ના રહેતો હોય તો એક્ઝામમાં ના લખો તો ચાલશે, કારણ કે આ જે બધું વસ્તુ છે એ તમારે આખું તારવવું પડે। ત્યારબાદ આપણે લઈએ અધિતર્ક ચાર, એ છે અપેક્ષા મૂલ્ય એક્સપેક્ટેડ વેલ્યુ। તો પ્રણાલીની ભૌતિક રાશિ એ ની અપેક્ષિત સરેરાશ કિંમત જેનું સ્થિતિ વિધેય સાઈ છે તેને નીચેના સમીકરણ દ્વારા રજૂ કરી શકાય। તો હવે આ વસ્તુ શું છે એક્સપેક્ટેડ વેલ્યુ અને અપેક્ષા મૂલ્ય એટલે શું છે, તો ધારો કે વેવ ફંક્શનની આપણે વાત કરીએ તો પાર્ટિકલ હોય એટલે એની સાથે વેવ એસોસિએટેડ હોય આ રીતનું, તો અહીં આપણને શું મળશે પાર્ટિકલ મળી આવવાની સંભાવના બરાબર છે, કારણ કે આ તો પાર્ટિકલ વેવ સ્વરૂપે છે, મતલબ કે પાર્ટિકલ વેવ સ્વરૂપે હોય તો પાર્ટિકલનું સ્થાન તમારે શોધવું હોય તો આટલા રિજનમાં
तमने मळी सके, एनी जे तरंग लंबाई छे एटला रीजन में मळी सके। एमांथी एक्झेक्ट एनु स्थान क्यूँ हशे तमे नक्की करी सकता नथी, राइट। तो ए रीते आपणे शुं करवानुं छे, आपणे एवरेज वेल्यू मेळवानी छे कि दर वखते आपणने शुं मळशे, अलग अलग वेल्यू मळशे, कारण के पोजिशन एनी एक्झेक्ट आपणे मापी सकता नथी। एटले जो एरर आपणे घटाडवी होय तो आपणे घणी वखत रिपीट करवू पड़े, अने पछी शुं करवानुं एनुं एवरेज काढवू। तो प्रोबेबिलिटी ऑफ फाइंडिंग पार्टिकल एने आपणे कीधुं हतुं, तमारे शोधवुं होय तो तमे आ रीते शोधी शको, साई स्क्वेर मानांकमां साई स्क्वेर इंटू घणी जग्या डीवी लखेलू होय छे, બુકમાં પાછું લખેલું છે ડી ટાવ લખેલું છે, તો એ તમારે સમજવાનું ડીવી હોય અને ડી ટાવ હોય બંને સેમ છે, તો આ શું બતાવે છે વોલ્યુમ એલિમેન્ટ, અથવા આની જગ્યાએ તમે ડીએક્સ ડીવાય ડીઝેડ પણ લખી શકો, એ પણ સાચું જ છે, ડીવી લખો તો પણ સાચું છે, ડી ટાવ લખો તો પણ સાચું જ છે, અથવા તમે આમ પણ લખી શકો સાઈ સ્ટાર ઇન્ટુ સાઈ ડી ટાવ, તો બંને સાચું છે। તમારે જો પાર્ટિકલ મળવાની સંભાવના શોધવી હોય તો તમે આ એનું જે વેવ ફંક્શન છે એનો સ્ક્વેર કરો અને વોલ્યુમ એલિમેન્ટ જેટલો પણ હોય એ તમારે લખી દેવાનું છે, રાઈટ। તો આ રીતે તમે કોઈ પણ પાર્ટિકલનું સ્થાન, પાર્ટિકલ મળવાની સંભાવના તમે શોધી શકો। જો તમે એ શોધો અને ઘણી બધી વખત રિપીટ કરો તમને વેલ્યુ મળશે, ધારો કે એ વન, એ ટુ, એ થ્રી, અપ ટુ એ એન સુધી, તો તમારે શું કરવાનું છે એવરેજ વેલ્યુ લેવાની છે। તો એવરેજ વેલ્યુ શોધવા માટેનું એક સિમ્પલ ઇક્વેશન છે, તો એ છે એવરેજ વેલ્યુને કહેવાય છે એ બાર, અથવા આ રીતે પણ તમે લખી શકો, આને કહેવાય છે બ્રેકેટ, બ્રેકેટમાં એ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઈ સ્ટાર, ત્યારબાદ ઓપરેટર લેવાનું છે આપણે એ હેડ અથવા એ કેપ પણ તમે કહી શકો, ઇન્ટુ વેવ ફંક્શન સાઈ। તો સાઈ સ્ટાર એટલે સમજવાનું કે સાઈનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે, રાઈટ, અને વોલ્યુમ એલિમેન્ટ ડી ટાવ ડિવાઈડ બાય ઇન્ટિગ્રેશન ઓફ સાઈ સ્ટાર ઇન્ટુ સાઈ, અને વોલ્યુમ એલિમેન્ટ છે ડી ટાવ। તો તમારે એવરેજ વેલ્યુ શોધવી હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, એ બાર મતલબ કે એવરેજ વેલ્યુ, અથવા એ બ્રેકેટમાં પણ તમે લખી શકો, આ રીતના જે બ્રેકેટ હોય એને કહેવાય છે બ્રેકેટ એ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સાઈ સ્ટાર કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ વેવ ફંક્શનનો ઇન્ટુ ઓપરેટર છે એ હેડ અથવા એ કેપ ઇન્ટુ સાઈ ઇન્ટુ ડી ટાવ ડિવાઈડ બાય ઇન્ટિગ્રેશન ઓફ સાઈ સ્ટાર સાઈ ડી ટાવ। પણ અહીં સાઈ સ્ટાર સાઈ ડી ટાવ જે છે છેદમાં છે, અને એ શું છે આગળ પણ જોઈ ગયા, પાર્ટિકલ મળી આવવાની સંભાવના છે। તો પાર્ટિકલ મળી આવવાની સંભાવના કેટલી હોય છે, મેક્સિમમ 1 હોય છે, તો છેદમાં આપણે 1 લખી શકીએ, પણ ક્યારે, કે આ જે વેવ ફંક્શન છે કેવું હોવું જોઈએ, નોર્મલાઇઝ હોવું જોઈએ, તો નોર્મલાઇઝ વેવ ફંક્શન કોને કહેવાય, કે એવું વેવ ફંક્શન કે જેનું તમે સ્ક્વેર કરો, બરાબર છે, તો આપણને વેલ્યુ મળે 1, એટલે કે પાર્ટિકલ મળવાની સંભાવના મેક્સિમમ હોય, તો એવું જે વેવ ફંક્શન હોય એને કહેવાય છે નોર્મલાઇઝ વેવ ફંક્શન। તો માનાંકમાં સાઈ સ્ક્વેર લખો તો પણ સેમ વસ્તુ થયું, અથવા તમે ઇન્ટિગ્રેશન સાઈ સ્ટાર સાઈ ડી ટાવ લખો તો પણ સેમ થયું। આ શું બતાવે છે, પાર્ટિકલ મળવાની સંભાવના, આ પણ શું બતાવે છે પાર્ટિકલ મળવાની સંભાવના, પણ એ જે સંભાવના છે 1 ક્યારે થાય, કે જ્યારે આ જે વેવ ફંક્શન છે એ કેવું હોવું જોઈએ નોર્મલાઇઝ મતલબ કે પાર્ટિકલ મળી જવાની સંભાવના પૂરેપૂરી હોય 1 હોય, અને 1 ક્યાં હોય, 1 મતલબ એનો અર્થ એવો નથી કરવાનો કે પાર્ટિકલ આ જગ્યા ઉપર જ છે, આ પોઝિશન ઉપર જ છે, આ એનું સ્થાન ફિક્સ છે એ તમને મળી જાય, પણ ક્યાં મળશે તમને, વોલ્યુમ એલિમેન્ટ ડી ટાવમાં,
तो डी टाउ एटले के कोई तमारे एक वॉल्यूम धारी लेवू पड़से, आ रीतनो बॉक्स धारी लेवू पड़से के पार्टिकल मळी आवानी संभावना आ बॉक्सनी अंदर केवी छे, वन छे। पार्टिकल बॉक्समां छे ए आपणने खबर छे, एनी पार्टिकल मळी आवानी संभावना बॉक्सनी अंदर वन छे, पण बॉक्सनी अंदर क्यां हशे ए आपणने खबर नथी। तो आटली जे आखो जे बॉक्स छे ए कहेवाय आपणो सिस्टम, बराबर छे। तो आ रीते नॉर्मलाइज वेव फंक्शन एटले शुं કે આપણી જે સિસ્ટમ છે એની અંદર પાર્ટિકલ મળી આવવાની સંભાવના કેવી હોય, વન હોય। તો એવું જે વેવ ફંક્શન છે પાર્ટિકલનું એને કહેવાય છે નોર્મલાઇઝ વેવ ફંક્શન। એટલે આપણે લખી દઈએ અહીંયા કે ઇન્ટિગ્રેશન સાય સ્ટાર સાય ડીટા ઇક્વલ ટુ વન। જો આ નોર્મલાઇઝ વેવ ફંક્શન હોય તો એની વેલ્યુ કેટલી થાય, વન થાય, પાર્ટિકલ મળી આવવાની સંભાવના પૂરેપૂરી છે। તો આ જે ઇક્વેશન છે એ આવું થઈ જશે, ઇન્ટિગ્રેશન સાય સ્ટાર એ હેડ સાય બીટાઉ, રાઈટ। તો આ થઈ ગયું ચોથું અધિતર્ક, ચોથી પૂર્વધારણા। તો અહીં તમને ફક્ત આટલું જ આપ્યું છે, તમે આગળ પણ લખી શકો કે સાય સ્ટાર સાય ડીટાઉ, મતલબ કે સાય આની અંદર નોર્મલાઇઝ વેવ ફંક્શન હોય તો છેદની વેલ્યુ કેટલી થઈ જાય, વન થઈ જાય, અને છેદની વેલ્યુ વન થઈ જાય તો તમે એ બારની કિંમત બરાબર આ સૂત્ર લખી શકો, ઇન્ટિગ્રેશન સાય સ્ટાર એ હેડ સાય ઇન્ટુ ડીટાઉ। ઉદાહરણ તરીકે વેગમાન px માટેની સરેરાશ કિંમત તમે નીચેના સમીકરણ દ્વારા મેળવી શકો। તો px બરાબર એ ઓપરેટર છે, બરાબર છે। તો તમારે આ જે સમીકરણ છે એની અંદર તમારે વેલ્યુ મૂકવાની છે, છેદની વેલ્યુ વન અહીં મૂકી દીધેલી છે પહેલેથી જ, જે ઉપર આપ્યું નથી, બરાબર છે, પણ અહીં છેદની વેલ્યુ વન લઈ લીધી છે કારણ કે નોર્મલાઇઝ વેવ ફંક્શન છે એટલા માટે। તો px, px નું સૂત્ર તમે આગળ જોઈ ગયા છો, વેગમાન px હોય તો એ જે ઓપરેટર છે એનું સૂત્ર છે h cut by i into del by del x। તો h cut by i એ તો કોન્સ્ટન્ટ છે, એના ઇન્ટિગ્રેશનની આગળ લઈ લો, ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી સાય સાય સ્ટાર ડેલ બાય ડેલ સાય બાય ડેલ એક્સ ઇન્ટુ, અહીં તમારે ડી ડેલ એક્સ નથી લખવાનું, એ છે વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉ છે, રાઈટ। તો અહીં સુધારી દેવાનું છે તમારે, વોલ્યુમ એલિમેન્ટ જે ડીટાઉ છે ઉપર એ તમારે અહીં લખવું પડશે। તો ફક્ત સૂત્ર આપેલું છે, એનું કોઈ અત્યારે મહત્વ નથી, આપણે કોઈ એનું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, આ ફક્ત ઉદાહરણ તરીકે તમને આપેલું છે। ત્યારબાદ આપણે લઈએ પાંચમો પોસ્ચ્યુલેટ, પાંચમી પૂર્વધારણા, શ્રોડિંજર સમીકરણમાં, આ જે શ્રોડિંજરનું સમીકરણ છે એ સમય આધારિત છે અને એ આ રીતનું છે, એચ સાય અને સાય જે વેવ ફંક્શન છે એમાં આર અને ટી બંને છે એટલે ટાઈમ ડિપેન્ડન્ટ છે, ઇક્વલ ટુ આઈ એચ કટ ઇન્ટુ ડી સાય આર ટી ડેલ સાય આર ટી ડિવાઈડ બાય ડેલ ટી। તો આ જે છે એમાં એચ શું છે, હેમિલ્ટોનિયન ઓપરેટર છે, અહીં ઓપરેટર બતાવ્યો નથી ઉપર, તમે બતાવી શકો કારણ કે જ્યારે પણ ઓપરેટર બતાવે એટલે આપણે ઉપર કેપ લખવી પડે અથવા તો હેડ બતાવવું પડે, તો એચ અહીં તમે લખી શકો એચ હેડ અથવા એચ કેપ। અને સાય એ કોનું વિધેય છે, એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ બરાબર અહીં આર લીધા છે અને સમય ટીનું વિધેય છે એટલે કે ટાઈમ ડિપેન્ડન્ટ સમીકરણ છે। જનરલી એનું જે ફેમસ ઇક્વેશન છે એ આ રીતનું છે, એચ સાય ઇક્વલ ટુ ઈ સાય, તો અહીં ઈ શું છે, એનર્જી છે, ટોટલ એનર્જી, કોઈ પણ પાર્ટિકલની ટોટલ એનર્જી તમારે શોધવી હોય તો એ જે પાર્ટિકલ છે એનું વેવ ફંક્શન જે હોય સાય એના ઉપર કયો કારક લગાવવો પડે, હેમિલ્ટોનિયન ઓપરેટર, એ આગળ આપણે જોયો નથી, આગળ બધા વેગમાન પોઝિશન ને બધું જોયું છે પણ હેમિલ્ટોનિયન આપણે જોયો નથી, તો એચ કેપ અથવા એચ છે
હેડ એને કહેવાય છે હેમિલ્ટોનિયન. ઓપરેટર એટલે જે પાર્ટિકલનું વેવ ફંક્શન છે એના ઉપર તમે હેમિલ્ટોનિયન ઓપરેટર લગાવશો તો તમને એ વેવ ફંક્શન પાછું મળશે અને સાથે એક વેલ્યુ મળશે. તો આ જે વેલ્યુ મળશે કઈ હશે? ટોટલ એનર્જી. તો એ રીતે આપણે પાર્ટિકલની ટોટલ એનર્જી મેળવી શકીએ. અને તમે અહીં જોઈ શકો છો કે ઓરિજિનલ વેવ ફંક્શન ઉપર ઓપરેટર ઓપરેટ કરો તો આપણને ઓરિજિનલ વેવ ફંક્શન પાછું મળે છે અને સાથે શું મળે છે? રિયલ વેલ્યુ મળે છે. તો આ જે ઇક્વેશન છે એને કહેવાય છે આઈગન વેલ્યુ ઇક્વેશન. અને જે એનર્જીની વેલ્યુ મળે એને કહેવાય છે આઈગન વેલ્યુ. અને વેવ ફંક્શન કયું થયું? આઈગન ફંક્શન કહેવાશે. એ આગળની પૂર્વધારણામાં આપણે જોઈ ગયા છીએ. તો અધિ તર્ક શું કહેવા માંગે છે? કે પ્રણાલીના ઇલેક્ટ્રોનનું સ્થિતિ વિધેય કોઈ પણ બે ઇલેક્ટ્રોનની ફેરબદલી માટે કેવું હોય? અસમમિતીય, એટલે કે એન્ટી સિમેટ્રિક હોવું જોઈએ. અને આ અધિતર્ક કોના ઉપર આધારિત છે? ઇલેક્ટ્રોનની સ્પિન ઉપર આધારિત છે. હવે તમે અહીં વાંચશો તો એક્ઝેક્ટલી ખ્યાલ નહીં આવે. એ શું કહેવા માંગે છે? તો એના માટે કયો ઓપરેટર વપરાય છે? અહીં લખેલું છે એક્સચેન્જ ઓપરેટર, પી ઈ એક્સ. ઓપરેટર છે એટલે એના ઉપર લખેલું છે, સિમ્બોલ આપેલું છે એ. આ જે પી છે એના ઉપર હેડ અથવા કેપ લખેલું છે. તો એ શું કહેવા માંગે છે? તો અહીં તમે જુઓ છો બે વેલ્યુ છે. આ જે સાય એક્સ વન એક્સ ટુ છે ઇક્વલ ટુ સાય એક્સ ટુ એક્સ વન. જો આ રીતનું હોય વેવ ફંક્શન તો એ કોના કયા પાર્ટિકલ માટે હોય છે? બોઝોન્સ. હવે બોઝોન્સ કોણ છે? તો અહીં તમને નીચે ગ્રાફની અંદર આપેલું છે, ચાર્ટની અંદર. તો જે ફંડામેન્ટલ ફોર્સ છે, લાસ્ટ જે આપણો યુનિટ ચાલી ગયો એમાં આપણે જોઈ ગયા હતા ફંડામેન્ટલ ફોર્સ એના પાર્ટિકલ. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક માટે ફોટોન છે ફંડામેન્ટલ. ત્યાર પછી સ્ટ્રોંગ ફોર્સ માટે ગ્લુઓન છે અને વીક ફોર્સ માટે બે છે, ડબલ્યુ પ્લસ બોઝોન અને ડબલ્યુ માઇનસ બોઝોન, બરાબર છે. તો આ જે બધા પાર્ટિકલ છે એને કહેવાય છે બોઝોન્સ. અને આ જે પાર્ટિકલ છે એની સ્પિન કઈ હોય છે? વન હોય છે. ત્યારબાદ આ સાઈડે જે પાર્ટિકલ્સ આપેલા છે એને કહેવાય છે ફર્મિઓન્સ. મતલબ કે સાય એક્સ વન એક્સ ટુ ઇક્વલ ટુ આપણને મળશે માઇનસ સાય એક્સ ટુ એક્સ વન. તો એ બધા જે પાર્ટિકલ છે એની સ્પિન કેવી હોય છે? હાફ હોય છે, પૂરી નથી હોતી. બોઝોન્સ જે હોય છે એની સ્પિન કેવી હોય છે? વન હોય છે. અને આ જે ફર્મિઓન્સ હોય છે એની સ્પિન કેવી હોય છે? પ્લસ વન હાફ હોય છે અથવા તો માઇનસ વન હાફ હોય છે, બરાબર છે. તો જ્યારે આ જે બોઝોન્સ છે, સોરી ફર્મિઓન્સ છે, તો ફર્મિઓન્સમાં તમે જોઈ શકો ઇલેક્ટ્રોન પણ છે. ત્યાર પછી બીજું જે છે મ્યુઓન છે, ત્યાર પછી ટાવ છે. ઘણા બધા પાર્ટિકલ્સ આપેલા છે તમને, ટોટલ ત્રણ જનરેશનના આપેલા છે, ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન, બરાબર છે. તો આટલા જે છે ટોટલ ત્રણ છ નવ અને બાર. તો બાર જે છે આ સાઈડે એ બધા કેવા છે? ફર્મિઓન્સ છે. તો એમની જે સ્પિન છે કેવી હોય છે? ક્યાં તો પ્લસ વન હાફ હોય અથવા માઇનસ વન હાફ. તો જ્યારે તમે એને એક્સચેન્જ કરો તે વખતે એમનું જે વેવ ફંક્શન હોય છે કેવું હોય? એન્ટીસિમેટ્રિક હોય. એટલે અહીં કીધું છે ઇલેક્ટ્રોનની બે ઇલેક્ટ્રોનની ફેરબદલી માટે એ કેવું હોવું જોઈએ? સ્થિતિ વિધેય એસિમેટ્રિક હોવું જોઈએ. કારણ કે ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોય છે? ક્યાં તો પ્લસ વન હાફ હોય અથવા માઇનસ વન હાફ હોય. એટલે એને કહેવાય ફર્મિઓન્સ. એટલે જ્યારે ફર્મિઓન્સની અદલા બદલી કરો, એક્સચેન્જ કરો, ત્યારે એનું સ્થિતિ વિધેય કેવું હોય? એન્ટીસિમેટ્રિક હોય. પણ જો તમે બોઝોનની વાત કરો, બોઝોનની અદલા બદલી કરો તો એની સ્પિન કેવી હોય છે? વન હોય છે, ઇન્ટીજર હોય છે, પૂરેપૂરી હોય છે. માટે વખતે એમનો જે સ્થિતિ વિધેય હોય કેવું હોય છે? સિમેટ્રિક હોય છે. તો અહીં અધિતર્ક પતી જાય છે. તમને ફક્ત અહીં એક અપેક્ષા મૂલ્ય એક્સપેક્ટેડ વેલ્યુનું એક એક્ઝામ્પલ આપેલું છે, એ જોઈ લઈએ. કે અપેક્ષા મૂલ્યને સરેરાશ કિંમત પણ કહેવામાં આવે છે, એટલે કે એવરેજ વેલ્યુ. જ્યારે ઓપરેટર આઈગન મૂલ્ય સમીકરણને અનુસરે નહીં અથવા જ્યારે આઈગન વિધેય ન હોય ત્યારે ભૌતિક અવલોકનીય રાશિની ચોક્કસ કિંમત મળતી નથી. એટલે કે જ્યારે જે ઇક્વેશન છે વેવ ઇક્વેશન એ કેવું ના હોય? આઈગન વેલ્યુ ઇક્વેશન ના હોય,
तो एक वक्त आपने जे किंमत मळवी जोईए ऑपरेटर लगाव्या पछी ए चोक्कस किंमत मळती नथी ए आपणे सरेराश लेवी पड़शे, कारण के घणी वक्त आपणे ऑपरेटर ऑपरेट करीने पछी एनी जेटली पण किंमत आवे ए बधानी सरेराश लेवी पड़शे, कारण के इक्वेशन केवुं छे आइगन वेल्यू इक्वेशन नथी, एटला माटे तो आवा संजोगोमां तेनी सरेराश किंमत एटले के अपेक्षा मूल्य लेवामां आवे छे। दाखला तरीके ई बराबर इंटीग्रेशन साय एच कैप અહીં લખ્યું નથી પણ તમારે લખવું પડશે, કારણ કે એ ઓપરેટર છે સાઈ સ્ટાર ડીવી ડિવાઈડ બાય ઇન્ટિગ્રેશન સાઈ સાઈ સ્ટાર ડીવી, તો એવરેજ વેલ્યુ માટેનું આ સમીકરણ છે। તો અહીં લખ્યું છે કે કુલ શક્તિ ઈની સરેરાશ કિંમત માટે ઉપરોક્ત સમીકરણ સત્ય છે। હવે જો સાઈ સામાન્યકૃત વિધેય એટલે કે નોર્મલાઇઝ વેવ ફંક્શન, આગળ પણ વાત કરી કે સાઈ નોર્મલાઇઝ વેવ ફંક્શન હોય તો આ જે છેદની વેલ્યુ છે એનો આન્સર કેટલો આવે, વન આવે। તો અહીં એ જ લખ્યું છે ઇન્ટિગ્રેશન સાઈ સાઈ સ્ટાર ડીવી ઇક્વલ ટુ શું થાય, વન થાય, કારણ કે સાઈ કેવું છે નોર્મલાઇઝ વેવ ફંક્શન છે। તો આપણને ઈ બરાબર શું મળશે, તો છેદની વેલ્યુ તમે વન લખી દો એટલે ઈ બરાબર મળશે ઇન્ટિગ્રેશન સાઈ એચ હેડ સાઈ સ્ટાર ડીવી, અથવા તમે એના આ રીતે પણ લખી શકો, બ્રેકેટમાં પણ લખી શકો, બ્રેકેટમાં સાઈ એચ બાર એચ હેડ સાઈ સ્ટાર બરાબર છે, તો ઈ બરાબર તમને આ વેલ્યુ મળશે। તો એ પ્રમાણે તમને એક એક્ઝામ્પલ આપેલું છે, રેખીય વેગમાનના સરેરાશ મૂલ્ય તમારે શોધવું હોય તો રેખીય વેગમાનનું સૂત્ર છે પી એક્સ, એનો સિમ્બોલ છે ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન સાય, હવે જે કારક આપણે એચ લીધો હતો આગળ એની જગ્યાએ આપણે લાવવાનું છે પી એક્સ ઇન્ટુ સાય સ્ટાર ડીવી। તો ઇન્ટિગ્રેશન સાય પી એક્સની જે વેલ્યુ આપણે આગળ જોઈ ગયા એ કઈ હતી, એચ કટ ડિવાઈડ બાય આઈ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ, અહીં ડી બાય ડી એક્સ લખ્યું છે, મોટે ભાગે એ પાર્શિયલ ડેરિવેટિવ હોય છે, ડેલ બાય ડેલ એક્સ હોય છે। તો પી એક્સ જે ઓપરેટર છે એની કિંમત ફક્ત મૂકી છે અહીં, એની કિંમત એચ કટ બાય આઈ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ છે ઇન્ટુ સાઈ સ્ટાર ડીવી। તો એચ કટ બાય આઈ કેવા છે, કોન્સ્ટન્ટ છે, એટલે ઇન્ટિગ્રેશનની બહાર નીકળી જશે, તો એને આપણે બહાર કાઢી લઈએ એચ કટ બાય આઈ ઇન્ટિગ્રેશનમાં સાઈ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ સાઈ સ્ટાર ડી વી થઈ જશે, બરાબર છે। તો આ રીતે તમે સરેરાશ મૂલ્ય સરેરાશ કિંમત શોધી શકો છો, કે ક્યારે શોધવાની જરૂર પડશે, કે જ્યારે આપેલું જે ઇક્વેશન છે એ આઇગન વેલ્યુ ઇક્વેશન ના હોય ત્યારે તમારે સરેરાશ કિંમત તમારે શોધવી પડશે, અને એ શોધવા માટેનું સૂત્ર તમને આપી દીધેલું છે।